गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी। आज आप धोरण दस चेप्टर वन अने अहिया वास्तविक संख्या में खूब अगत्यना अपने एक्जाम्पल जोवाना छे, तो बरोबर ध्यान रखो मित्रों। हवे आज आप एक्जाम्पल जोईशु 455 अने 42 नो गुसा। जो अहिया पंचुअल कहेवामां आव्युं छे युक्लिड नी भाग प्रवेधि नी मदद थी शोधवानुं छे। हवे युक्लिड नी भाग प्रवेधि नी मदद थी शोधवानुं होय तो अहिया आपणी पासे बे संख्या छे, एक 455 अने बीजो 42। तो हमेशा याद रखवानुं केवी रीते शोधवानुं, तो जे मोटी संख्या होय ए मोटी संख्या पहेला लखवानी। तो आ बन्नेमां मोटी संख्या कई छे 452। हवे आ 452 ने आपणे 42 वडे भागवाना। केटला वडे भागवाना? 42 वडे भागवाना। 455 भाग्या 42, 42 एका 42 आ 3 वड्या वध्या 5। हवे भाग चाले नहीं, बरोबर पॉइंट मां जवाब नहीं लावाना, एटले अटकी जवाना। तो जो अहीं आ 42 गुण्या 1 वडे भाग चाल्यो अने शेष जे वधी होय ए उमेरी देवानी, एटले 35। क्लियर आवड्यु के 455 ने 42 वडे भागो, बरोबर तो शेष केटली वधी? 35। तो हवे आपणे लखवानुं શું? 42 गुण्या 1 अने वत्ता 35। હવે તમારે આ બંનેમાં મોટી સંખ્યા અહીંયા જે હોય એ અહીંયા લખવાની, 42 બરાબર। હવે આ 35 છે એ તમારે અહીંયા લખવાનું ગુણે। હવે આ 42 ને 35 વડે ભાગવાના, તો જુઓ 42 ને આપણે 35 વડે ભાગીએ તો 35 એકા 35 આ 12 માંથી 5 જાય તો 7 શૂન્ય। હવે ભાગ ચાલે ના, तो 35 गुण्या 1 अने वत्ता नीचे शेष केटली वधी ए अहींया लखवानी 7। आवडशे? हवे शुं करवानुं? आ 35 अहींया लखवानुं, मोटी संख्या 12 लखवानी अने आ नानी संख्या छे अहींया लखवानी 7। हवे 35 ने 7 वडे भागो, 7 वडे भागीए तो 7 पंचा 35, 0 0 आई गया। तो 7 गुण्या आ केटला लखवाना? 5 अने वत्ता शेष केटली वधी? 0 मित्रों, बरोबर। तो हवे आपणे आगळ भाग चालशे नहीं, तो हवे तमारे लखवानुं जोजो हां, बरोबर के भूसा बराबर गुरुत्तम सामान्य अवयव कंसमां 455 अने 42। तो बराबर હવે ગુસ્સા કઈ રીતે ખબર પડે? તો ધ્યાન રાખજો કે આ જે 0 છે એની ઉપર જે સંખ્યા હોય એ એનો ગુસ્સા કહેવાય, એટલે કેટલો આવે? 7। તો આપણો જવાબ મિત્રો કેટલો આવ્યો આનો? ગુસ્સા બરાબર 7। આવડશે ને? આમ એકદમ ઈઝી મેથડ છે, ખાલી ભાગાકાર કરીએ ત્યારે ધ્યાન રાખવાનું। હવે જુઓ એવો બીજું એક ઉદાહરણ લઈએ, યુક્લિડની ભાગ પ્રવેધિ નો ઉપયોગ કરી 4052 12576 નો ગુસા શોધો। હવે જુઓ અહીંયા આ બંનેમાં મેં તમને શું કીધું છે કે જ્યારે યુક્લિડની ભાગ પ્રવિધિ નો ઉપયોગ કરી અને ગુસા શોધવાનો હોય ત્યારે મોટી સંખ્યા પહેલા લખવાની। કેટલી છે મોટી સંખ્યા? 12576 બરાબર આ નાની સંખ્યા અંદર લખવાની 4052, બરોબર। હવે આ 12576 ને 4052 વડે ભાગવાના। ચલો હવે તમે કહેશો સર આ તો સારું બહુ કાઠું છે, મિત્રો કશું જ તકલીફ નહીં પડે, થોડો પ્રયત્ન કરવો પડે। 4052, હવે 4052 વડે ભાગ ચલાવ, 1 વડે, 2 વડે, 3 વડે, 4 વડે। તો મિત્રો આપણે 4052 ગુણ્યા 3 કરી જોઈએ, 3 2 6
त्रण पांच पंदर अने त्रण चार बार जोजो हाँ त्रण वडे भाग चाल से बार एक छप्पन तो शून सात माथी पांच जाए तो बे पांच माथी चार जाए तो एक चल आवी गया कितना बढ़िया मित्रों 420 अवे भाग चाले ना कारण के आ संख्या नानी छे अने आ मोटी छे એટલે પોઈન્ટ માં તો લાવવાનું નથી આપણે તો હવે શું કરવાનું તમારે 4052 ગુણ્યા 3 અને વત્તા જે શેષ વધી હોય એ ઉમેરી દેવાની 420 ઓકે ક્લિયર આવડ્યું મિત્રો ચલો હવે હું આને પૂછી નાખું છું હવે આપણે શું કરવાનું આ જે અંદર છે 4052 બરાબર આ 420 ને અહીંયા લખવાના ગુણ્યા હવે આ 4052 ને 420 વડે ભાગવાના તો 4052 ભાગ્યા 420 હવે આપણી મોટી સંખ્યા ના હોય તો તમારે ગભરાવાની કોઈ જરૂર નથી આના કરતા વધારે વધવાના જોઈએ તો 420 ગુણ્યા 9 કરી જુઓ 9 શૂન 9 દુ 18 નો આઠડો 9436 ને 137 બરોબર અને જો આપણે અહીંયા 9 વડે છેલ્લામાં છેલ્લો ભાગ ચાલશે 9 તો 3780 તો 2 15 માંથી 8 જાય તો 7 9 માંથી 7 જાય તો 2 0 કેટલા આવે મિત્રો 272 હવે ભાગ ન ચાલે કારણ કે આ મોટા છે અને શેષ નાની છે એટલે 420 ગુણ્યા 9 અને વત્તા શેષ કેટલી આવી 272 આવી ક્લિયર હવે આપણે શું કરીએ તો આ 420 છે એને મોટી સંખ્યાને 12 લખો અને આ 272 ને અહીંયા લખો હવે ગુણ્યા હવે આપણે શું કરીશું આની જરૂર નથી એટલે ગુસતા રહીશું કારણ કે ભાગાકાર થોડા મોટા છે હવે આપણે આ 420 ને 272 વડે ભાગો મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગો 272 હવે 2 વડે ગુણી નાખીએ 272 ગુણ્યા 2 કરીએ 2 દુ 4 2 7 14 નો ચોગડો 2 દુ 4 ને 5 આ તો વધી ગયા તો કેટલાય ભાગ ચાલશે એકે ભાગ ચાલે 272 10 માંથી 2 જાય તો 8 11 માંથી 7 જાય તો 4 3 માંથી 2 જાય તો 1 હવે ભાગ ચાલશે નહીં તો હવે કેટલા ભાગ ચાલે એકે અને વત્તા નીચે શેષ કેટલી વધી એ અહીંયા લખવાની બધામાં 148 થઈ ગયો ક્લિયર ચાલ હવે મોટી સંખ્યા જે છે એને 12 લખો 272 12 બરાબર આ 148 અને ગુણ્યા હવે 148 વડે ભાગીએ તો 272 ભાગ્યા 148 કેટલા વડે ભાગ ચાલશે ચલો 148 ગુણ્યા 2 કરીએ 2 8 16 2 2 2 4 8 ને 1 9 અને 2 1 2 આ તો વધી જશે બરોબર તો એકે ભાગ ચલાવીએ તો 148 12 માંથી 8 જાય તો 4 6 માંથી 4 જાય તો 2 અને 2 માંથી 1 જાય તો 1 124 શેષ વધી હવે શેષ કેવી છે નાની એટલે ભાગ ચાલે નહીં તો હવે અહીંયા 1 લખવાનું 1 વડે ભાગ ચાલે ને એટલે 1 અને વત્તા શેષ કેટલી વધી 124 હવે મોટી સંખ્યા 12 લખો 148 અને બરાબર 124 ગુણ્યા ચલો હવે ભાગાકાર કરી નાખીએ કેટલા છે 148 ભાગ્યા 124 હવે ભાગ ચલાવીએ તો 124 ગુણ્યા 2 કરીએ એ તો વધી જશે 2 4 8 2 2 4 2 1 2 આ તો વધી ગયા 248 આવે અહીં તો 148 છે એટલે 1 વડે ભાગ ચાલે 124 8 માંથી 4 જાય તો 4 4 માંથી 2 જાય તો 2 અને 0 એટલે 1 વડે ભાગ ચાલશે 1 અને વત્તા શેષ કેટલી વધી 24 ક્લિયર
હવે આ 124 ને 12 લખો અને બરાબર આ 24 અહીંયા લખીશું અને ગુણ્યા હવે આપણે 124 ને 24 વડે ભાગી નાખો 124 ભાગ્યા 24 વડે ભાગીએ તો 24 પંચા 120 થાય કેટલા થાય 24 પંચા 120 4 વધ્યા હવે ભાગ ચાલે નહીં તો 24 ગુણ્યા 5 વત્તા 4 શેષ ક્લિયર હવે આ મોટી સંખ્યાને અહીંયા લખો 24 ને 12 લખીએ બરાબર આ શેષ કેટલી વધી છે 4 તો 4 ગુણ્યા હવે જુઓ આ 24 ને 4 વડે ભાગીએ તો 4 6 24 0 0 આવી ગયા એટલે 4 એ કેટલા ભાગ ચાલશે 4 6 24 અને વત્તા શેષ કેટલી વધી 0 થઈ ગયું મિત્રો એટલે આ રીતે આપણે ભાગ એના પાડવા પડશે તો હવે આપણો ગુસા અહીંયા લખીએ ગુરુત્તમ સામાન્ય અવયવ બરાબર કૌંસમાં કેટલા છે આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ કોનો કોનો શોધવાનો છે એક તો 4052 અને બીજું છે 12576 બરાબર હવે ગુસા કઈ રીતે નક્કી કરશો તો મેં અહીંયા શીખવાડ્યું તમને એ રીતે અહીંયા જુઓ 0 હોય એની ઉપર જે સંખ્યા હોય એ ગુસા કહેવાય એટલે કેટલો છે ગુસા અહીંયા 4 તો આપણો જવાબ મિત્રો કેટલો આવ્યો 4 એ જ રીતે જો અહીંયા 0 ની ઉપર કેટલા હતા 7 તો આ આપણો અહીંયા ગુસા કહેવાય આવડશે ને તો મિત્રો આ રીતે આપણી યુક્લિડની ભાગ પ્રવૃત્તિ ની રીતે આ ગુસા શોધવાનો કીધો હોય તો આ પદ્ધતિથી એનો ઉપયોગ કરી અને શોધવાનો રહેશે બીજું આવી કોઈ મોટી સંખ્યા આવે તો ગભરાવાનું નહીં ભાગાકારમાં થોડી મહેનત કરી લેવાની એટલે ઓટોમેટિક જવાબ આવી જાય તો નેક્સ્ટ વિડીયોમાં બીજા અગત્યના દાખલાઓ સાથે ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો